આપણે કલરવ ની અંદર પાઠ નંબર સાત ભણતા હતા કે ચપટી ભાગે તો આપણે આજે આગળના પેજમાં જોઈએ તમે બધાએ લ ટ ચ અને ખ ની અંદર તમે સરસ રીતે રંગ પૂર્યા હશે તો આજે આપણે આગળના પેજમાં જોવાનું છે તો આપણે આજે આગળ જોઈએ તો કે જુઓ તો કે ઓળખો અને રંગ પૂરો આપણે ઓળખવાનું છે અને એની અંદર આપણે રંગ પૂરવાનું છે જે રીતના હું તમને રંગ પૂરાવું એ જ રીતના તમારે રંગ પૂરવાના રહેશે લ ટ ચ અને ખની અંદર આપણે રંગ પૂરવાના રહેશે પેલું છો ટી તો કે લ લે એમાં કયો રંગ તો કે લાલ રંગ તની અંદર લીલો રંગ ચની અંદર પીળો રંગ અને ખંડની અંદર તો કે ગુલાબી રંગ તો આપણે બધા પહેલા શબ્દો જોશું કયા કયા શબ્દો લખેલા છે તો ટપાલી લખોટી ચકલી અને ખમ્મણ તો કે આમાં આપણે જોવાનું છે કે ત આપણને લ દેખાય તેની અંદર જ આપણે લાલ રંગ પૂરવાનો આપણને

લાલ રંગ પૂરવાનો રહેશે તો કે આ રીતના આપણે આખામાં લાલ રંગ તમારે કરી નાખવાનો રહેશે પછી જો બીજો શબ્દ કયો લખ્યો છે તો કે લખોટી તો કે લખોટી ની અંદર લ દેખાય છે તમને તો કે હા તો કે એમાં આપણે લાલ રંગ કરીશું પછી જો તો કે ચકલી તો કે ચકલી માં પણ લ દેખાય છે તમને હા તો કે તેની અંદર પણ આપણે લાલ રંગ પૂરીશું તો તમારે બધાય આ રીતના રંગ પૂરવાનો રહેશે બોક્સની અંદર રંગ પૂરી દેવાનો છે પછી જો ખમન તો કે એમાં લ દેખાય તમને તો કે ના તો એની અંદર આપણે રંગ પૂરીશું નહીં તો તમે બધા પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના રંગ પૂરી દેશો પછી જોઓ ટ દેખાય એની ઉપર આપણે લીલો રંગ પૂરવાનો કીધો છે તમને જ્યાં ટ દેખાય ત્યાં આપણે લીલો રંગ પૂરીશું પેલો શબ્દ કયો લખ્યો છે તો કે ચપટી ખિસ્સુ ટમેટા નખ તો કે આપણે જો પેલા ચપટી

લીલો રંગ પૂરીશું લીલો રંગ દેખાય છે તો કે ના તો આપણે ત્યાં લીલો રંગ કરીશું નહીં હવે જો તમને ચ દેખાતો હોય ત્યાં આપણે કયો રંગ પૂરવાનો કીધો છે ચ દેખાતો હોય એની અંદર આપણે પીરો રંગ ભરવાનો કીતોસી તો કે પાટલી પાટલી માં ચ દેખાઈ છે તમને તો કે નય લસણ તો કે નય સાયકલ તો કે નય ને પિચકારી તો ઈ માં આપણે દેખાઈ છે તો કે હા તો કે ત્યાં આપણે હવે અંદર આપણને ગુલાબી રંગ કીધો નાટક તો કે એમાં શે ખ નહી ચમચી તો કે નહીં કાચ તો કે નહીં અને ચમેલી

ગુલાબી રંગ પૂરી દઈશું ખ દેખાય છે ને તમને ખીચામાં પણ તો ત્યાં આપણે ગુલાબી રંગ પૂરી દઈશું પછી બીજે તમને ખ દેખાય તો કે નહીં પછી જો હવે આની અંદર તમને લ દેખાતો હોય એની અંદર આપણે લાલ રંગ પૂરીશુ લ ક્યાં દેખાય છે તો કે પાટલીમાં લ દેખાય છે ને તમને તો ત્યાં આપણે પૂરી દઈશું રંગ પછી લસણ લસણ માં પણ દેખાય છે તો આપણે ત્યાં લાલ રંગ પૂરી દઈશું પછી દેખાય છે તો કે સાયકલ એમાં પણ લ દેખાય છે ને તો ત્યાં આપણે રંગ પૂરી દેસુ પછી જુઓ તો કે નાટક તો એમાં ક આવ્યો તો ત્યાં આપણે લીલો રંગ પૂરી દેસુ પછી ચમેલી તો આપણને ત્યાં યલો કલરનો રંગ પૂરવાનો કીધો કલરનો તો આપણે ત્યાં એ રંગ પૂરી દઈશું પછી કાચ અને ચમેલી તો તેની માં તો તમારે આ રીતના બધાએ રંગ પૂરવાના રહેશે તો તમે બધા પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતના રંગ પૂરી નાખજો હવે જો નીચે ચિત્રને યોગ્ય મોરાક્ષર સાથે જોડવાનું છે આપણે યોગ્ય રીતે એને જોડવાનું છે પેલું છે તો કે એને લ સાથે જોડ્યું પછી બીજું ચિત્ર કેનું છે તો કે દડાનું છે તો એને આપણે જોડશું નહીં પછી છે તો કે આપણે એને ચકલીના ચ સાથે જોડી દેસુ આવી આ પછી અહીંયા આપણે આવશે બોલ તો અહીંયા આવી રીતના આમ જોડી દઈશું પછી પલંગ તો કે એને લ આવશે ને વચ્ચે નખ તો કે આવી રીતના જો આપણે જોવું છે પેલો શબ્દ કયો લખ્યો થોઈ તો કે બોલ બોલ આવ્યો તો કે આ લ આવ્યો તો કે આપણે લ સાથે જોડ્યું પછી ચ કલી તો કે આપણે એને ચ સાથે જોડ્યું અને લ સાથે પણ જોડી દઈશું બરાબર પછી છે પલંગ તો કે આપણે લ સાથે જોડ્યું પછી શબ્દ છે ન ખ તો કે આપણે એને ખ સાથે જોડ્યું પછી ટ મે ટુ તો કે આપણે એને ટ સાથે જોડ્યું તો આ રીતના મેં તમને જોડાયું એ રીતના તમારે બધાએ જોડવાનું રહેશે હવે જુઓ તો કે આપણે પહેલા વાંચવાનું છે સરસ લખ ટપાલી આવે ટપાલ લાવે ખાતર નાખ ખેતરે ખાતર નાખ કાતર લાવ મીના કાતર લાવ મિનલ ભને છે વિરલ ગણે છે સિતાર વગાડ નીતિન સિતાર વગાડ રીના પાણી આપે છે રીના પાણી પીએ છે કરીમા કેરી ખા વિનર દાડમ ખા તો આ રીતના તમારે સે વાંચવાનું છે અને આપણે લખવાનું છે તો આપણે પહેલા જોઈએ તો કે કઈ રીતના તો કે સરસ લ તો હું લખું એ પ્રમાણે તમારે પણ લખવાનું છે તમારે બધાએ રફ નોટ ની અંદર લખવાનું રહેશે સરસ લખ પછી ચમણ લખ પછી જો ટપાલી આવે ટપાલ લાવી પછી જુઓ તો કે ખાતર નાક खेतरे खातर ना, कातर लाव, मीना कातर लाव, તો આ રીતના લખવાનું છે તમારે અંદર પછી જો તો કે મિનલ ભણે છે મિનલ ભણે છે વિરલ ગણે છે સિતાર વગાડ નીતિન સિતાર વગાડ રીના પાણી પીએ છે રીના પાણી api ji Tina Pani Pivisi. પછી જુઓ તો કે કરીમાં કરીમાં કેરી ખા અને વિના દાડમ ખા િમા કેરીખા અને વીના દાડમકા તો આ રીતના તમારે બધાએ તમારા રફનોટની અંદર શબ્દશી એકવાર રફનોટની અંદર લખવાના રહેશે આગળના પેજમાં મેં તમને જે હોમવર્કમાં રંગ પૂરવાના કીધી તમારે રંગ પૂરવાના રહેશે તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું આવતા લેક્ચરમાં આગળના પેજથી આપણે જોઈશું